મિત્રો, આજે ઇંગ્લિશની અંદર એક ટોપિક કેપિટલ. કેપિટલ એટલે શું? ઓકે, આપણી પાસે ટોટલ ચાર પ્રકારની એબીસીડી છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો પ્રથમ એબીસીડીમાં આપણે જ્યારે લખીએ ત્યારે એને આપણે કેપિટલ કહીએ છીએ, એ બી સી. અને જ્યારે બીજી એબીસીડીની અંદર લખીએ ત્યારે એ બી અને સી, જેને આપણે સ્મોલ અક્ષરો કહીએ છીએ. સેમ ત્રીજી એબીસીડી જે છે એ કંઈક પહેલી એબીસીડી જેવી જ હોય છે, એ બી. અને ચોથી એબીસીડી એ કંઈક બીજી એબીસીડી જેવી હોય છે. તો કેપિટલ ક્યાં ઉપયોગમાં આવે આપણી પરીક્ષા? તો કે એક્ઝામની અંદર અમુક એવા નામ સર્વનામ મૂક્યા હોય, અથવા તો આઈની બ્લેન્ક્સ મૂકી હોય, ખાલી જગ્યા મૂકી હોય એ સમયે. ઉપરાંત જો તમારે કોઈ લેખિત પરીક્ષા આપવાની થાય આ ફિલ્ડની અંદર, તો એ સમયે નિબંધો લખવાના થાય, એસે લખવાના થાય, રિપોર્ટ લખવાના થાય ઇંગ્લિશ પેપરની અંદર, તો એ સમયે આનું બહુ અગત્યનું મહત્વ રહે છે કે કેપિટલ ક્યારે વાપરવો અને ક્યારે ના વાપરવો. બીજી વસ્તુ, ઇંગ્લિશ એક એવો વિષય છે કે જેનાથી લગભગ બધા દૂર ભાગતા હોય, એમ કે અઘરો લાગતો હોય. સીધી વાત છે, અઘરો લાગે કારણ કે આપણી ભાષા નથી, વિદેશી ભાષા છે. પણ વિદેશી ભાષા તો છે, પણ કદાચ તમે કોઈ અલગ જગ્યાએ જાઓ ત્યાં તમને તેની પ્રાદેશિક ભાષા ન આવડતી હોય, અને એના બદલે જો ઇંગ્લિશ આવડતી હોય તો ઇઝીલી તમે ત્યાંના લોકો સાથે તાલમેલ મિલાવી શકો. શા માટે? તો કે ઇંગ્લિશ જે છે કેવી ભાષા છે, ઇન્ટરનેશનલ ભાષા છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. તો ઇંગ્લિશનું મહત્વ આપણી એક્ઝામમાં ખૂબ જ છે, તલાટીની અંદર, બિન સચિવાલયની અંદર, અને અલગ અલગ કોઈ પણ લેવલની ક્લાર્કની એક્ઝામ હોય એની અંદર આપણને ઇંગ્લિશનો ટોપિક પૂછાય છે, ઇંગ્લિશનો ગ્રામર પૂછાય છે. તો ઇંગ્લિશની શરૂઆત ક્યાંથી? તો કે એબીસીડીથી. એ તો બધાને આવડતી જ હોય, મારે કહેવાની જરૂર ના હોય. બીજી શરૂઆત તો કે કેપિટલથી પહેલો ટોપિક આવે, કે કઈ જગ્યાએ કેપિટલ અક્ષર વાપરવો અને કઈ જગ્યાએ ન વાપરવો, અને વાપરવામાં આવે છે તો શા માટે વાપરવામાં આવે છે એના નિયમો. બહુ અઘરું નથી, ખાલી ચાર જ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે કેપિટલ માટે. એની અંદર પહેલું તો કે વાક્યનો શરૂઆતનો પ્રથમ અક્ષર, કોઈ વાક્ય તમે લખો એનો પ્રથમ અક્ષર હંમેશા કેવો હશે? કેપિટલ. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ, હી ઇઝ અ બોય, એટલે કે તે એક છોકરો છે. બીજું એક ઉદાહરણ લઈએ, ધે આર ક્રિકેટર્સ. એટલે કે જ્યારે વાક્યનો પ્રથમ અક્ષર કોઈ પણ વાક્યનો ઇંગ્લિશની અંદર લખતા હો ત્યારે હંમેશા કેવો આવશે? કેપિટલ આવશે. બીજી વસ્તુ કે અહીંયા લખવું હોય મારે કે ધે આર ક્રિકેટર્સ, પછી જો અલ્પવિરામ આવતો હોય અને બીજું વાક્ય શરૂઆત થતું હોય તો ક્યારે અહીંયા કેપિટલ આવશે નહીં, એ ખાસ યાદ રાખીશું. ક્યારે કેપિટલ આવે? કે જ્યારે કોઈ વાક્ય પૂરું થતું હોય અને તેના અંતે પૂર્ણ વિરામ આવતું હોય અને ત્યારબાદ બીજું નવું વાક્ય શરૂ થતું હોય, તો એ સમયે આપણે પ્રથમ અક્ષર કેવો કરીશું? કેપિટલ કરીશું. એના પછીનું છે કે વ્યક્તિવાચક નામ, કે જેને ઇંગ્લિશની અંદર પ્રોપર નાઉન તરીકે ઓળખવામાં આવે. અને પ્રોપર નાઉન એટલે શું? તો કે કોઈ સ્ત્રી પુરુષના નામ હોય તો એનો પ્રથમ અક્ષર હંમેશા કેવો આવે? કેપિટલ આવે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, હી ઇઝ મયુર, તે મયુર છે. તો આપણે જેમ પેલા નિયમમાં જોયું તો કે પ્રથમ અક્ષર કેવો આવે? કેપિટલ. એ નિયમ તો બધે લાગુ પડે જ છે, પણ જ્યારે કોઈ સ્ત્રી પુરુષના નામ હોય, કોઈ વ્યક્તિના નામ હોય, તો એ વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર પણ હંમેશા કેવો આવશે? કેપિટલ. એક્ઝામ ની અંદર આવું મૂક્યું હોય કે શી ઇઝ બ્લેન્ક્સ કરીને તમને આપ્યું હોય અને એક્ઝામ ની અંદર ઓપ્શન આપ્યા હોય, રોમા રોમા, આ ટાઈપના એક્ઝામ્પલની અંદર, એક્ઝામની અંદર ઓપ્શન્સ આપ્યા હોય, તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે રોમા એ કોઈ એક છોકરીનું નામ છે એવું આપણે માનીએ, અને હોય તો એનો પ્રથમ અક્ષર કેવો આવશે? કેપિટલની અંદર જ તમારે આન્સર લખવો પડે. જો તમે આ આન્સરને સિલેક્ટ કરો તો એ તમારો આન્સર
ખોટો પડે. એટલે કે કોઈ પણ સ્ત્રી પુરુષના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેવો આવશે? વાક્યમાં કોઈ પણ જગ્યાએ હોય, અહીંયા અલ્પવિરામ પૂર્ણવિરામનો કોઈ જ નિયમ લાગુ પડતો નથી. કોઈ પણ વાક્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ત્રી પુરુષનું નામ આવે તો એનો પ્રથમ અક્ષર હંમેશા કેવો હશે? કેપિટલ હશે. એના પછીનો ત્રીજો પોઈન્ટ તો કે પ્રથમ પુરુષ એકવચન. એટલે શું? તો કે આપણી પાસે કોઠો છે આઈ વી યુ યુ હી શી ઇટ અને ધે, આને આપણે ઓળખીએ છીએ પ્રથમ પુરુષ, આને બીજો પુરુષ, આને ત્રીજો પુરુષ. આ એકવચનના નામો છે, આ બહુવચનના નામો છે. આની વિસ્તૃત માહિતી આગળ આપણે મેળવીશું, પણ અત્યારે યાદ રાખવા માટે કે પ્રથમ પુરુષ એકવચન એટલે કે પ્રથમ પુરુષ અને એકવચન એનો આઈ, એ જ્યારે સર્વનામ આઈ નો ઉપયોગ થતો હોય ત્યારે વાક્યમાં ગમે ત્યાં કેપિટલમાં આવે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ આપણે, હી એન્ડ આઈ આર બેસ્ટ ફ્રેન્ડ, તે અને હું અમે બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સારા મિત્રો છીએ. અહીંયા એક્ઝામની અંદર તમને આપ્યું હોય, અહીંયા બ્લેન્ક્સ આપી હોય, આઈ નો આપ્યું હોય અને એક્ઝામની અંદર તમને આવા ઓપ્શન આપ્યા હોય, આઈ આઈ વગેરે કરીને કોઈ ચાર ઓપ્શન આપ્યા હોય, તો આપણને એવું લાગે કે કેપિટલ ક્યાં આવે? તો કે વાક્યની શરૂઆતમાં અથવા તો કોઈ સ્ત્રી પુરુષનું નામ હોય ત્યારે કેપિટલ આવે. પણ આઈ એટલે કે હું હંમેશા વાક્યમાં કોઈ પણ જગ્યાએ હોય તો ક્યાં આવશે? કેપિટલની અંદર જ આવશે. બીજી વસ્તુ, આવા મુદ્દાઓ વધારે ક્યાં પૂછાય? તો તમે એક્ઝામો આપી હોય એની અંદર તમે જોયું હોય કે સેન્ટેન્સ કરેક્શનની પ્રશ્નો પૂછાતા હોય છે, કે ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી તમારે શોધવાનું હોય, એમાં આ રીતના ઓપ્શનો આપ્યા હોય, ચાર ઓપ્શનની અંદર એકાદા ઓપ્શનની અંદર આઈ આપી દીધું હોય, હા આ રીતના આપ્યું હોય. જુઓ, હી એન્ડ એ, હી વાળું જે છે એને એ આપ્યું હોય, પછી અહીંયા બી કરી અને આપ્યું હોય આઈ આર, અહીંયા સી કરીને આ વાક્ય આપ્યું હોય અને ડી નો એરર, આ પ્રકારના એક્ઝામની અંદર સવાલો પૂછાય છે. તો આમાં તમારે એરર ફાઇન્ડ કરવાની હોય તો અહીંયા એરર કઈ આવશે? તો કે આઈ વાળી જે છે, બી ઓપ્શન છે તમારો એરર વાળો આવશે. શું કામ? તો કે આપણે જાણીએ છીએ કે આઈ સર્વનામ એવું છે કે હંમેશા વાક્યમાં કોઈ પણ જગ્યાએ ક્યાં આવશે? કેપિટલની અંદર જ આવશે. તો આ પ્રકારની એક વાત. છેલ્લો મુદ્દો કે કોઈ પણ વાર હોય, કોઈ મહિનો હોય, કોઈ તહેવાર, કોઈ વૃત્ત, એટલે આપણા જે અક્ષાંશ વૃત્તો છે એની વાત છે યાર, તો એ વૃત્તોનો પણ પ્રથમ અક્ષર હંમેશા કેવો લેવાનો? કેપિટલ. એટલે કે દાખલા તરીકે આવું આપ્યું હોય, ટુડે ઇઝ સન્ડે, તો આ ટુડે નો ટુ ટી જે છે એ તો પ્રથમ અક્ષર છે વાક્યનો, એટલે એટલો કેપિટલ આવવાનો છે. પણ આપણો બીજો એક નિયમ એવો છે કે વાક્યમાં જ્યારે કોઈ વારનો મહિનો હોય, કોઈ વારનું નામ હોય, કોઈ તહેવારનું નામ હોય, તો હંમેશા એનો પ્રથમ અક્ષર કેવો આવશે? કેપિટલની અંદર જ આવશે. બીજી એક માહિતી આની સાથે સાથે જોઈ લો કે તહેવાર ઉપરાંત કોઈ સિટીનું નામ આપ્યું હોય, કોઈ શહેરનું નામ આપ્યું હોય, કોઈ ગામનું નામ આપેલું હોય, પછી કોઈ દેશનું નામ આપેલું હોય, કોઈ રાજ્યનું નામ આપેલું હોય, આવા તમામનો પ્રથમ અક્ષર કેવો આવશે? હંમેશાને માટે કેપિટલની અંદર જ આવશે. તો આ પોઈન્ટની અંદર આપણે ચાર મુદ્દાઓ જોયા. પ્રથમ એ કે વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેવો આવે? કેપિટલ આવે હંમેશા માટે. બીજો મુદ્દો, કોઈ પણ સ્ત્રી પુરુષના નામ હોય તો એની સાથે પણ એનો જે પ્રથમ અક્ષર છે જે તે નામ એ કેવો આવશે? કેપિટલ આવશે. ત્રીજો મુદ્દો આપણે જોયો કે આઈ સર્વનામ આઈ કયું છે? તો કે પ્રથમ પુરુષ એકવચનનું સર્વનામ છે. એ વાક્યમાં કોઈ પણ જગ્યાએ હોય એ કયા રૂપમાં આવશે? હંમેશા માટે કેપિટલની અંદર જ આવશે. અને છેલ્લો મુદ્દો આપણે જોયો કે વાર, મહિનો, તહેવાર, વૃત્તો કે કોઈ શહેર, ગામ, દેશ કે રાજ્યનું નામ જ્યારે આપેલું હોય ત્યારે વાક્યમાં કોઈ પણ જગ્યાએ નામ આપેલું હોય એનો પ્રથમ અક્ષર હંમેશા કેવો આવશે? કેપિટલ આવશે. થેન્ક યુ.